विद्यार्थी मित्रों, ज्ञानमंजरी मॉडर्न स्कूल यूट्यूब चैनल में हूँ आप सौनु हार्दिक स्वागत करूँ छू। आज तारीख 20/10/2020 मंगलवार, धोरण 3। छो बाळको, आपणे धोरण 3 में कलसोर एटले कि गुजराती में स्वाध्याय पोथी में 1-3 पाठनु रिविजन शीखी गया छे। हवे आपणे आज 4 पाठनु रिविजन पण करवाना छे। बाळको, तमने वारंवार हूँ सूचना आपू छू कि तमारे जे पण होमवर्क बाकी होय स्वाध्याय पोथी में तो तमे ए पूरू करी लेजो, बराबर। हवे तो तमारी परीक्षा पण प्रथम सत्रनी नजीक आवी रही छे, तो तमारे होमवर्क पूरू करवो खूब ज जरूरी छे। ज्यारे होमवर्क चेक करावा आव्या हता त्यारे घणा बाळकोने अधूरू हतुं अने घणा तो हजी होमवर्क चेक करावा पण आव्या नथी। तो दरेक बाळकोने खास જાણ કરું છું કે તમારે આ હોમવર્ક તો ઘરે બેઠા પૂરું કરવું જ પડશે, બરાબર। જો તમે પૂરું કરશો તો તમને આ પરીક્ષા ઉપર વાંચવામાં પણ સરળતા રહેશે, બરાબર। તો તમે મારી આ સૂચના જરૂર સાંભળજો અને હોમવર્ક આજથી ન પૂરું કર્યું હોય એણે પૂરું કરવાનું છે, બરાબર। હવે જો આપણે પાઠ 4 પાછળ એમાં તમને સસલાની પાછળ કૂતરો દોડતો એવું ચિત્ર બતાવ્યું છે અને પાઠ પણ એવો જ છે, બરાબર। તો આપણે આજે 4 પાઠનું રિવિઝન શરૂ કરવાના છીએ। તો ચલો પહેલો પ્રશ્ન જોઈએ। નીચેના પ્રશ્નોના 1-1 વાક્યમાં જવાબ લખો। તો પહેલું છે, જંગલમાં શિકાર કરવા કોણ ગયું? કોણ ગયું હતું? તો જંગલમાં શિકાર કરવા હંડ્રિક શિકારી ગયો। બીજો પ્રશ્ન છે, હંડ્રિક શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો? જો તમે પાઠ સમજ્યા હશો તો તમને આ પ્રશ્નોના દરેક જવાબ આવડતા હશે અને મેં તમને હોમવર્કમાં પણ ફોટા પાડીને મોકલેલા જ છે। હંડ્રિક શિકારી બપોરે આરામ કરવા એક ઝાડ નીચે બેઠો। ત્રીજો પ્રશ્ન છે, શું જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું? એક્સપ્રેસ ડોગી એટલે કૂતરો, તો શું જોઈને એને પાણી આવ્યું હતું? તો કે ફાસ્ટો સસલાને જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું। ચોથું છે, એક્સપ્રેસ ડોગી ફાસ્ટો સસલાને કેમ પકડી ના શક્યો? કેમ ના પકડી શક્યો? તો કે ફાસ્ટો સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, તેથી એક્સપ્રેસ ડોગી તેને પકડી ના શક્યો। હવે જો પ્રશ્ન બીજો છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો। હવે એમાં પહેલું છે, કોણ હસ્યું? એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું? તો કોણ હસ્યું હતું? તો કે હંડ્રિક શિકારી હસ્યો। એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ના શક્યા? કોણ એવું પૂછે છે કૂતરાને? તો કે હંડ્રિક શિકારી, કે આટલું નાનું એવું સસલું પણ તમે ના પકડી શક્યા? હવે બીજું છે, એક્સપ્રેસ ડોગીએ હંડ્રિક શિકારીને શું ઉત્તર આપ્યો? અથવા એક્સપ્રેસ ડોગી ફાસ્ટો સસલાને કેમ પકડી ના શક્યો? તો એનો જવાબ છે, એક્સપ્રેસ ડોગીએ હંડ્રિક શિકારીને ઉત્તર આપ્યો કે હું દોડતો હતો ફાસ્ટો સસલાને મારવા માટે અને તે દોડતું હતું જીવ બચાવવા માટે, દોડ દોડમાં ભેર હતો ને। શું કહે છે એક્સપ્રેસ ડોગી? કે હું તો એને મારવા માટે દોડતો હતો, પરંતુ તે પોતાનો જીવ બચાવવા માટે દોડતો હતો। અને કહેવત પણ છે કે મારને વાલે સે બચાને વાલા બડા હોતા હે, એટલા માટે સસલું બચી ગયું। હવે જુઓ, ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પહેલું છે, હંડ્રિક શિકારી ખેતરમાં શિકાર કરવા ગયો, ખેતરમાં શિકાર કરવા નહોતો ગયો એટલે ખોટું। બીજું છે, ફાસ્ટો સસલાને જોઈને હંડ્રિક શિકારીના મોંમાં પાણી આવ્યું, આ વાક્ય પણ ખોટું છે। ત્રીજું, ફાસ્ટો સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, આ વાક્ય સાચું છે। ચોથું છે, ફાસ્ટો સસલું ગુફામાં છુપાઈ ગયું, આ વાક્ય ખોટું છે। પાંચમું,
एक्सप्रेस डोगी फास्टू ससला ने पकड़ी सक्यो। आ वाक्य खोटू छे। छठू छे, फास्टू ससलू जीव बचावा माटे दौड़तु हतु। आ वाक्य साचू छे। एना पछीनू छे, एक्सप्रेस डोगी फास्टू ससला ने मारवा दौड़तो हतो, तो आ वाक्य पण साचू छे। चलो हवे आपणे जोईए बंध बेसता जोड़का छोड़ो, बराबर। હવે અ અને બ માંથી આપણે બ માંથી સાચો જવાબ શોધીને લખવાનો છે। તો ફાસ્ટુ, તો ફાસ્ટુની સામે શું આવશે? સસલું એટલે કે ઘ। એક્સપ્રેસ, તો એક્સપ્રેસની સામે શું આવશે? ડોગી, તો કે ચ। હંડ્રિક, તો હંડ્રિક એટલે શિકારી, તો એની સામે ક। ડોગી, તો ડોગીની સામે શું આવશે? મારવા માટે દોડતો। હવે જુઓ વાક્ય ચિત્ર વાંચો અને વાક્યોનું અનુલેખન કરો। તમને આમાં પાંચ છ વાક્યો આપ્યા છે, એક કપ આકારમાં દોરેલા છે, બરાબર। તો આપણે એના આ વાક્યો લખીએ। આ મારો કપ છે, હું રોજ દૂધ પીવું છું, મને હળદરવાળું દૂધ ભાવે છે, દૂધ મને શક્તિ આપે છે, દૂધ શક્તિદાયક દૂધ, દૂધ પીવો અને સ્વસ્થ રહો। તમને અહીંયા વાક્યો આપેલા જ છે, એ વાક્યોને તમારે સરસ રીતે ગોઠવીને લખવાના છે। હવે જો એક બીજું પણ વાક્ય ચિત્ર આપ્યું છે, એ ઘર આકારનું છે, બરાબર। તો આ ઘર આકારના વાક્યોને આપણે વ્યવસ્થિત ગોઠવીને લખવાના છે। હવે જો, મમ્મીનું ઘર, પપ્પાનું ઘર, નાના મોટા સૌ બધાનું ઘર, ઘર ટાઢ તડકા અને વરસાદ સામે રક્ષણ આપે, ઘરમાં પરિવારના બધા સભ્યો રહે, મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે, અમારા ઘરે આવવું બધા દોસ્ત અને મહેમાનોને ખૂબ ગમે છે, રમવાનું જમવાનું અને શું છે, રમવાનું જમવાનું અને વાલ કરવાની જગ્યા, એટલે કે વાલું મારું ઘર, બરાબર। તો તમને આ જે ઘર આકારમાં વાક્યો આપ્યા છે એને સરસ રીતે ગોઠવવાના છે। હવે જો છઠ્ઠો પ્રશ્ન છે, શબ્દચિત્ર ઓળખો અને લખો। તો આપણને શબ્દ જ છે પણ એ સરસ આકારમાં ગોઠવેલા છે, તો આપણે ઓળખી કાઢવાના છે। તો પહેલો છે ચિત્ર બારમાસી, બરાબર, તો આપણે એનું નામ બોક્સમાં લખવાનું છે। બીજું છે નાક, ત્રીજું છે બગલો, ચોથું છે ડાળી, આંખ, પછી છે ઝાડ, ધજા, દડો અને ટિફિન। આ ચિત્ર જોતાની સાથે તમને ખબર પડી જશે કે આ કયું ચિત્ર છે। તો બાજુમાં તમારે જે બોક્સ આપેલા છે એમાં લખવા, નીચે જે બોક્સ આપેલા છે એમાં લખવાના છે, બરાબર। હવે જુઓ એના પછી છે ખોટા શબ્દ પર ચોરસ કરો અને વાક્ય ફરીથી લખવાનું છે। જો, જ્યોર્જ કાળક અને કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે, તો કાળક શબ્દ ખોટો છે એટલે એને ચેકી નાખવાનો। તો જ્યોર્જ કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે। બીજું છે દાદા રકાબીમાં કે રબાકીમાં કોફી પીવે, તો રબાકી શબ્દ ખોટો છે, દાદા રકાબીમાં કોફી પીવે। ત્રીજું છે પેન્સિલથી અને પેસનિલથી લખેલું ભૂંસી શકાય છે, તો પેસનિલ ખોટું છે, તો પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે। હવે છે મેઘાએ લાલ રંગના અથવા રગના ફુગ્ગા બનાવ્યા, તો રગના ખોટું છે, મેઘાએ લાલ રંગના ફુગ્ગા ફૂલાવ્યા। હવે છે અગજર અને અજગર ઝાડને વીંટળાઈ ગયો, તો અગજર ખોટું છે, તો અજગર ઝાડને વીંટળાઈ ગયો। છઠ્ઠું છે વાળ કપાવવા વાળંદ અને વાણંદ પાસે જવું પડે, તો અળવાળો શબ્દ ખોટો છે, તો વાળ કપાવવા વાણંદ પાસે જવું પડે। ફિરદોસ નમૂના પ્રમાણે અથવા પ્રણામે કાગળનો પંખો બનાવે અથવા બવાને છે, તો બે શબ્દ ખોટા છે, ફિરદોસ
नमूना प्रमाणे કાગળનો પંખો બનાવે છે। એના પછી છે શ્વાસોચ્છવાસ અથવા શ્વાસોશ્વાસ, શબ્દ બોલવામાં તકલીફ અથવા તકલીફ પડે છે, તો શ્વાસોશ્વાસ શબ્દ બોલવામાં તકલીફ પડે છે। નવમું છે, અહીં અલગ અથવા અગલ રંગના કાગળના ટુકડા ચોંટાડો અથવા ચોડાટો અથવા ચોંટાડો, તો શું આવશે, અહીં અલગ રંગના કાગળના ટુકડા ચોંટાડો। એના પછી છે જબેલી અથવા જલેબી સાથે ફાફડા અથવા ફાડફા ખવાય, તો બે શબ્દ ખોટા છે, કીને ફરીથી વાક્ય બનાવવાનું, જલેબી સાથે ફાફડા ખવાય। મેં ગરમા ગમર અથવા ગરમા ગરમ દૂધ અથવા દધુ અથવા દૂધ પીધું, તો મેં ગરમા ગરમ દૂધ પીધું। જો હવે છે આગળનો પ્રશ્ન શું છે, આઠમો, કહો અને મૌખિક પાઠ્યપુસ્તક પાના નંબર 55 પરના ગીતના આધારે, તો જો તમે એક ગીત શીખી ગયા છો બરાબર, એ તમારે પાઠના આધારે ચર્ચા કરવાની છે। હવે બ છે, આંગળાની મદદથી જે કામ ન થાય તેની પર ચોકડી કરો, બરાબર, એ પણ મેં તમને શીખડાવ્યું છે કે જે આંગળાની મદદથી ન થતું હોય એની ઉપર તમારે ચોકડી કરવાની છે। લખવું તો એ થાય છે, રડવું તો એની પર ચોકડી, ટીંગાળવું નહીં, દોરવું નહીં, ફૂલ ચૂંટવા નહીં, ગાવું તો એની ઉપર ચોકડી, હસવું એની ઉપર ચોકડી, પછી જોવું એની પર ચોકડી, પછી બસ આટલા ઉપર ચોકડી મારવાની છે, બાકી બધા જ કામ આંગળીથી થાય છે। હવે જુઓ નવમો પ્રશ્ન છે, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે। જો શબ્દો આડા અવડા આપ્યા છે તો આપણે એને સરખા ગોઠવીને વાક્ય બનાવવાના છે। ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને, તો એનું વાક્ય બનાવીએ, અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા। બીજું છે, હોશિયાર છે અને નમ્રતા વિક્રમ, તો નમ્રતા અને વિક્રમ હોશિયાર છે। ત્રીજું છે, ફૂલ પર બેસે છે પતંગિયું, તો આપણે સરસ વાક્ય બનાવીએ, પતંગિયું ફૂલ પર બેસે છે। ચોથું છે, બસ ચલાવીને પાવાગઢ ગયા ડ્રાઈવર, તો ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા। પાંચમું છે, હરણ ઠેકડા ઊંચા કાન કરીને અને મારે છે, તો હરણ કાન ઊંચા કરીને ઠેકડા મારે છે। હવે છઠ્ઠું જુઓ, રાજા હતો મગધનો અશોક, તો આપણે વાક્ય બનાવીએ, અશોક મગધનો રાજા હતો। સાતમું છે, ગુલાબી ફ્રોક પહેર્યું છે અને ઢીંગલીએ, તો ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે। આઠમું છે, બને છે મારા આંગળામાંથી પાણીમાં તરતી માછલી, તો મારા આંગળામાંથી પાણીમાં તરતી માછલી બને છે। હવે નવમું છે, લીંબુ શરબત પીધું સ્ટ્રોથી અને કાગડાએ, તો એનું વાક્ય બનાવીએ, કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું। દસમું છે, કરે છે પરાક્રમો છોટા ભીમ, તો છોટા ભીમ પરાક્રમો કરે છે। જો બાળકો, આ વાક્યો તમને બાક શબ્દ તો તમને બધા આપેલા જ છે, પરંતુ ખાલી તમારે એને સરસ રીતે ગોઠવીને જ એનું વાક્ય બનાવવાના છે। હવે જો તમને અમુક રેપવાળા અક્ષરો આપ્યા છે, તો એ અક્ષરો શું કરવાનું છે, જ્યાં જ્યાં હોય ત્યાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે, એ પણ મેં તમને હોમવર્કમાં આપી દીધેલું છે। અહીંયા ટ્ર પર ગોળ કરવાનું, પછી ડ્ર પર ગોળ કરવાનું, ક્ર પર ગોળ કરવાનું, મ્ર પર ગોળ કરવાનું અને બસ આ ચાર છે। તો જ્યાં જ્યાં શબ્દમાં રેપવાળો અક્ષર આવતો હોય એની ઉપર તમારે ગોળ કરવાનું છે। હવે જો 11મો પ્રશ્ન છે, ચિત્ર વાર્તા કૂતરો અને સસલુંના આધારે મૌખિક તમારે વાતચીત કરવાની છે। હવે જો 12મો પ્રશ્ન છે, સાચા વિકલ્પ સામે સાચાની નિશાની
કરવાની છે. હવે જો ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું તો તમને જે ઓપ્શન આપ્યા છે એમાંથી એક સાચું છે તો એની સામે સાચું કરવાનું. તો આમાં સાચું છે એક્સપ્રેસ ડોગીથી બચવા. બીજું છે આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા એટલે કે તો ફાસ્ટું સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું એ વાક્ય ઉપર ટીક કરવાની છે. ત્રીજું છે આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર પડી તો કે ફાસ્ટું સસલાને. બરાબર. હવે જુઓ કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા નહીં, આખો પેરેગ્રાફ છે તો એમાં તમારે આ ખાલી જગ્યાના શબ્દો મૂકવાના છે. હન્ટ્રિક શિકારી જંગલમાં ખાલી જગ્યા કરવા ગયો. શું કરવા ગયો હતો? શિકાર. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ ખાલી જગ્યા બેઠો હતો. ક્યાં બેઠો હતો? તો કે ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો એટલામાં ફાસ્ટું સસલા ભાઈ દોડતા દોડતા આવ્યા. આગળ ફાસ્ટું સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડે તેથી એક્સપ્રેસ કૂતરો તેને પકડી ન શક્યો. ફાસ્ટું સસલું જંગલની બહાર નીકળી ગયું. જો આ ઉપર તમને કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ જ શબ્દોનો ઉપયોગ કરીને તમારે આ પેરેગ્રાફમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં પૂરવાની છે. બરાબર. હવે જુઓ 14મો પ્રશ્ન છે, વાક્યો ધ્યાનથી વાંચો અને બે વાર શબ્દ વપરાય તેની નીચે લીટી કરવાની છે. એકને એક શબ્દ જ્યારે બે વાર વપરાણો હોય ત્યારે તમારે તેની નીચે લીટી કરવાની છે. જો પહેલું છે અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા, તો દોડતા દોડતા બે વખત આપેલું છે એટલે એની નીચે લીટી કરો. બીજું છે હાથી હાંફતા હાંફતા કીડીબેન પાસે ગયો, તો હાંફતા હાંફતા શબ્દ નીચે લીટી કરો. ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો, તો પડતા પડતાની નીચે લીટી કરો. અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ, તો જોતા જોતાની નીચે લીટી કરવાની. મોબાઈલ માં વાતો કરતા કરતા હસવું આવ્યું, તો કરતા કરતા નીચે લીટી. નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા, તો ફરતા ફરતા નીચે લીટી. હવે જુઓ નમૂના પ્રમાણે શબ્દ બનાવવાના છે. તો આપણે નમૂનો આપ્યો છે ખણ, તો ખણ ખણ. એવી રીતે સણ, તો સણ સણ. ગણ, તો ગણ ગણ. લખ, તો લખ લખ. ચણ, તો ચણ ચણ. મણ, તો મણ મણ. ત્રણ, તો ત્રણ ત્રણ. ટપ, તો ટપ ટપ. બણ, તો બણ બણ. હણ, તો હણ હણ. ખટ, તો ખટ ખટ. ઝણ, તો ઝણ ઝણ. ટન, તો ટન ટન. એવી રીતે નમૂના પ્રમાણે તમારે શબ્દ બનાવવાના છે. હવે જો 16મો પ્રશ્ન છે, ચિત્રો સાથે જોડો. તો તમને બધા જોડકા ટાઈપ ચિત્ર આપેલા છે એની સાથે તમારે જોડવાનું છે. બરાબર. એ તો તમે જોડી જ નાખ્યું હશે. બરાબર બાળકો. હવે જો 17મો પ્રશ્ન છે, કયો શબ્દ સાચો છે અને સાચા શબ્દ પર ગોળ કરો. ટાયર અને ડાયર, તો સાચો શબ્દ કયો છે? ટાયર, તો એની ઉપર ગોળ કરવાનું. બીજું છે ઠળિયો અને ઢળિયો, તો ઠળિયા ઉપર ગોળ કરવાનું છે. હોય અને હોય, તો ત્યાં ય ઉપર હોય ઉપર ગોળ કરવાનું છે. ટામર અને ડામર, તો ડામર ઉપર ગોળ. ઠાળિયું અને ઢાળિયું, તો ઢાળિયું ઉપર ગોળ. સોય અને સોય, તો સોય બરાબર એની ઉપર ગોળ. કકળાટ અને કકરાટ, તો કકળાટ ઉપર ગોળ. ઠામ અને ઢામ, તો ઠામ ઉપર ગોળ. ધડધડાટ અને ઘડઘડાટ, તો ધડધડાટ ઉપર ગોળ કરવાનું છે. ટીલરી અને ટીલડી, તો ટીલડી ઉપર ગોળ. ઠાગા ઠૈયા અને ઢાગા ઠૈયા, ઠાગા ઠૈયા ઉપર ગોળ. જળહળ અને જળહળ, તો જળહળ ઉપર ગોળ. ચચરાટ અને ચચડાટ, તો ચચરાટ ઉપર ગોળ. મઢુલી અને મઢુલી, તો દીર્ઘ ઉપર ગોળ. કાગળ અને કાગળ, તો કાગળ ઉપર ગોળ કરો. ટપાલી અને ડપાલી, ટપાલી ઉપર ગોળ.
ડોપી અને ટોપી તો ટોપી ઉપર ગોળ કરો, માથું અને મોથું તો માથું ઉપર ગોળ કરવાનું છે, બરાબર. હવે જો તમને શું કીધું છે, સાચી જોડણી સુધારવાની છે, તો આ તમારે તમને ખબર પડી જવી જોઈએ કઈ સાચી છે. તો પહેલી શિકારી, પછી ઝાડ, એ સાચું છે, હું તમને સાચો શબ્દ જ કહું છું. તાપ, પછી જંગલ, જમરૂખનો જ. સસલું, તો પહેલું સસલું, સ સગડીનો સ. માણસ, તો સસલાનો સ વાળો સાચો છે. દોડ અને દોડ, તો દોડ શબ્દ સાચો છે. જીવ અને જીવ, તો પહેલો દીર્ઘવાળો સાચો છે. ગાજર અને ગાજર, તો ગાજર શબ્દ સાચો છે. એ તમારે અહીંયા બોક્સમાં લખવાનો છે, બરાબર. હવે જો મને ઓળખો, ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગ બેરંગી થઈ જાય છે, તો શું છે, પતંગ. તમને કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ લઈને જ તમારે મૂકવાના છે. બીજું છે, પાણીમાં હું તરું છું ને બહાર કાઢો તો મરું છું, તો શું છે, માછલી. હલો હલો કઈ પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો, શું છે, મોબાઈલ. આ તો તમને ન સમજાય એવું બને જ નહીં. બે આંખોને રાખું વળગી, સુગંધ પારખું હું સગડી, તો કે નાક. મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફલ ફૂલ પર બેસું છું, એ છે પતંગિયું. ત્રણ અક્ષરનું મારું નામ, પહેલો અને બીજો અક્ષર હર છે, અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે, તો હરણ. હું ગણપતિનું વાહન છું, હું ચૂંચું ચૂંચું કરું છું, તો આ શું છે, ઉંદર. હવે સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. મોંમાં પાણી આવવું એટલે કે ખાવાની ખૂબ ઈચ્છા થવી, બરાબર. હવે જુઓ 21મો પ્રશ્ન છે, ઉદાહરણ પ્રમાણે રેખાંકિત જગ્યાની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. હવે જુઓ શું છે, મારા જૂતા મને ડંખે છે, તો આપણે એનો શું લેવાનો છે ઉપયોગ, પગરખા શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો મારા પગરખા મને ડંખે છે એમ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. હવે બીજું, તમે જરા કહશો ને, તો એમાં થોડાક શબ્દનો ઉપયોગ કરવાનો છે, તમે થોડાક હસો ને. બીજું છે, મારો નાનો ભાઈ બીમાર છે, તો એની જગ્યાએ શું આપણે લેવાનું છે, માંદો. તો મારો નાનો ભાઈ માંદો છે. નઠારી ટેવો આપણને ખરાબ બનાવે છે, તો નઠારીની જગ્યાએ ખરાબ શબ્દ લેવાનો છે, ખરાબ ટેવો આપણને ખરાબ બનાવે છે. પરિવારમાં સહુ હળીમળીને રહે છે, તો એની જગ્યાએ આપણે કુટુંબ શબ્દ વાપરવાનો છે, કુટુંબમાં સહુ હળીમળીને રહે છે. આગળ વધવું હોય તો તકલીફ તો પડે, તો તકલીફની જગ્યાએ શું લેવાનું છે બાળકો, મુશ્કેલી. આગળ વધવું હોય તો મુશ્કેલી તો પડે. વાણંદ વાળ કાપે છે, તો હજામ વાળ કાપે છે. વૈશાખ મહિનાનો તાપ આકરો હોય છે, તો તાપની જગ્યાએ તડકો, વૈશાખ મહિનાનો તડકો આકરો હોય છે, બરાબર બાળકો. હવે જુઓ, અહીંયા સુધીનું આપણે રિવિઝન કરીએ છીએ, આ બધી પ્રવૃત્તિ તો આપણે પ્રેક્ટિકલ કરવાની છે. એટલે બાળકો, આજે મેં તમને ચોથા પાઠનું પણ રિવિઝન કરાવી દીધું છે. બાળકો, પરીક્ષા બહુ નજીક આવે છે, તો તમારે સરસ મજાની રીતે તૈયાર કરવાની છે, અને સ્વાધ્યાય પોથીમાં પણ જે કાંઈ હોમવર્ક બાકી હોય એ બધાએ થોડું થોડું પૂરું કરવાનું છે. ચલો બાળકો, હવે તમારે 26 તારીખથી પરીક્ષા શરૂ થાય છે, તો તમે પરીક્ષાની ફૂલ તૈયારીમાં હશો એવી આશા રાખું છું. નમસ્તે બાળકો, ફરી મળીશું, આવજો.